Hello kids, my name is Ms. Morzaria Devanshi. I am from Saraswati Group of Education. Today, what we are going to do is, we are going to start the explanation of chapter number 1 of our semester 2. એટલે કે હવે આપણે લોકોએ last chapter જે કર્યો એ poem હતી, right? It was a poem called Playmates. Right, we did that અને હવે આપણે લોકો new book start કરશું, that is semester 2 ની book start કરશું. જેમાં આપણે લોકો હવે ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ, એનું એક્સપ્લેનેશન સ્ટાર્ટ કરવાના છીએ. બટ બિફોર વી ડુ ધેટ, લેટ અસ હેવ અ ક્વિક રીકેપ ઓફ અવર લાસ્ટ સેશન. ઓકે, રીકેપ કરવો મીન્સ કે ફરીથી એકવાર જોઈ લેવું, ફરીથી એકવાર યાદ કરી લીધું કે તમે શું ભણ્યા છો, રાઈટ? ઇન ધ લાસ્ટ સેશન, એટલે ગયા લેક્ચરમાં તમે લોકોએ શું ભણ્યું છે એ ફરીથી એકવાર જોઈ લેવું, રાઈટ? સો ઇન ધ લાસ્ટ સેશન વી લર્ન ધ વોકેબ્યુલરી વર્ડ્સ ઓફ અવર ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 ની વોકેબ્યુલરી વર્ડ્સ લર્ન કર્યા આપણે, સો ધેટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ અને તમે લોકો ઇઝીલી આ ચેપ્ટર સમજી શકો, રાઈટ? તમે વોકેબ્યુલરી વર્ડ્સ લર્ન કરી દીધા છે, તો એમાં જે વર્ડ્સ આવ્યા છે એનાથી ઇટ વોઝ હેલ્પફુલ, ઇટ વોઝ ઇઝી ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ ધી હોલ ચેપ્ટર, કેમ કે તમને હવે હાર્ડ વર્ડ્સ ના મીનિંગ ખબર પડી ગયા હશે, રાઈટ? સો વી આર સપોઝ ટુ ડુ ધેટ. હવે After you have learned the vocabulary word, it will be much easier for you to understand the chapter because તમને હવે બધું meaning ને એ બધું આવડતું હશે, right? So, let us start with the explanation of the chapter. Okay, so first thing which you are supposed to remember is તમારે લોકોની પાસે જો semester 2 ની textbook હોય તો it is fine, if no હોય તો ઇટ ઇઝ ઓકે, બટ હોય ને એ જેની પાસે ટેક્સ્ટબુક છે એ લોકોએ પેજ નંબર 9 ઓપન કરવાનું છે, રાઈટ? એ લોકોએ પેજ નંબર 9 ઓપન કરી અને દીદી રીડ કરે એની સાથે રીડ કરવાનું છે. ઓકે, સો વોટ યુ આર સપોઝ ટુ ડુ, ગો બ્રિંગ યોર ટેક્સ્ટબુક ઇફ યુ આર હેવિંગ, સેમેસ્ટર 2 ની પેજ નંબર 9 ઓપન કરીને રાખો. ચલો, દીદી ઇઝ વેઇટિંગ ફોર યુ, આઈ એમ ટેકિંગ અ પોઝ ફોર યુ. ઓકે, સો ડીડ યુ બ્રિંગ યોર બુક્સ, તમે લોકો તમારી લોકોની બુક્સ લઈ આવ્યા, દીદી તમારી વેઇટ કરતા હતા, રાઈટ? નાઉ તમારા લોકોએ ફર્સ્ટ એક્ટિવિટી આપણે લોકો જોશું, ઇન વિચ દેર આર 3 પિક્ચર્સ ગિવન, રાઈટ? 1, 2 અને 3. સો વોટ યુ આર સપોઝ ટુ ડુ, યુ આર સપોઝ ટુ ઓબ્ઝર્વ ધોઝ પિક્ચર્સ, તમારી પિક્ચર્સને જોવાના છે એન્ડ એને એકદમ ઓબ્ઝર્વ કરવાના, ધ્યાનથી જોવાના છે. અને આપણે લોકોએ કહેવાનું છે કે જે થિંગ્સ વિચ વી આર સીઈંગ એ બિગ છે, વેરી બિગ છે કે સ્મોલ છે. સો આ એક્ટિવિટી જે પહેલા આપી છે આપણે એને શું કહીએ છીએ, લેટ્સ ગો એક્ટિવિટી. લેટ્સ ગો એક્ટિવિટી મીન્સ આપણે લોકો ચેપ્ટર સ્ટાર્ટ કરવા એ પહેલા કાંઈ બી એક્ટિવિટી કરતા હોય એને લેટ્સ ગો એક્ટિવિટી કહેવાય, રાઈટ? સો હવે ઇન દેટ દેર ઇઝ અ ઇન્ફોર્મેશન ગિવન દેટ વેન સમથિંગ ઇઝ વેરી લાર્જ એન્ડ સમથિંગ ઇઝ વેરી બિગ, બહુ મોટું જ્યારે કઈ બી વસ્તુ હોય તો એને શું કહેવાશે, જાયન્ટ કહેવાશે. શું કહેવાશે, જાયન્ટ, રાઈટ? સો હિયર દેટ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન. સો હિયર વી હેવ અ જાયન્ટ શુ એન્ડ અ જાયન્ટ ટ્રી. ઓકે, આપણી લોકોએ તમે એક જોવો પિક્ચર તો તમને દેખાશે કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ટ્રી એન્ડ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ શુ. સો દે આર બોથ જાયન્ટ, બહુ મોટા છે, ધીસ ઇઝ સ્મોલ, રાઈટ? ધ લેડીબગ ગિવન ઇઝ વેરી સ્મોલ, ઇટ ઇઝ ટાઇની સ્મોલ, right? So when something is very large, when something is very big, what it is called? It is called giant, right? It is called giant. So now what we are going to do? We are going to understand the story. So that was the let's go activity with the help of which we understood the meaning of small, large and larger, right? Here Didi will explain you once again. So suppose this is a circle, this is another circle and this is another one. So our small keva se a ena thi thodu large keva se and this will be very large. Done? So this is small, this is large, this is very large. That is equal to giant. When something is very large, jene su kevase giant kevase, right? Jene su kevase giant. So I hope you are now thorough with the meaning of small,
large and giant, very large. Now let us understand the chapter. Now what you are supposed to do, you are supposed to put up the finger. Chalo first sentence na first word upar tamari finger hovi joiye, and jem didi read karta jaye mem tamara finger move karvani chhe. Harish finds a seed. Okay, so Harish is a person je su kare chhe, ek seed find kare chhe. Now when we were learning the vocabulary words, we got to know the meaning of seed. Apde jyare vocabulary word learn karta ta, tyare apde loko e seed no meaning samjhyo hato. Seed means beech. Beech chhe, and apde jamin ma vaviye, jamin ma daatiye, to ema thi su uge, plants uge, right? He goes to the garden. Kya jaye chhe? To the garden. He puts the seed into the ground. પછી એને શું કર્યું, ગાર્ડન માં જઈ સીડ ને શું કરે છે, વાવે છે ગ્રાઉન્ડ માં, એટલે જમીન માં દાટે છે. He waters it every day. શું કરે છે ને, every day. Waters it means આપણે લોકો એ વોકેબ્યુલરી વર્ડ્સ લર્ન કરવા ટામે લર્ન કર્યું છે કે waters it means પાણી નાખવું, રાઈટ, પાણી દેવાની પ્રોસેસ છે કોઈ પ્લાન્ટ્સ ને, એને વોટર કરવું કહેવાય. Then the seed grows. સીડ માંથી શું ગ્રો કરે છે, ધીમે ધીમે નાનું નાનું પ્લાન્ટ ઉગવા માંડે છે. લિટલ બાય લિટલ, ધીમે 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 કરીને સીડ જે છે એ જમીનમાંથી ગ્રો કરતું હોય છે. ગ્રીન લીવ્સ ઓપન, જે ગ્રીન કલરના લીવ્સ એ હતા એ એમાં આવવા માંડ્યા છે. હવે હિયર લીવ્સ આર ધેર, સો લીવ્સ એટલે બહુ બધા લીવ્સ એમાં આવવા માંડ્યા છે. હિયર ધ પિક્ચર ઇઝ ઓલસો ગિવન ઓફ હરીશ પ્લાન્ટિંગ ધ સીડ એન્ડ watering it. Okay, so I hope you have seen the picture and tumhari paase tumhari hand maan textbook hoy, so that you can improve your reading, tumaru reading a improve thai, as well as tumne chapter explanation vadhare sari rite thai jay ne easily thai jay. Then a fat root pushes down into the ground. So thai che કે અચાનકથી, ધેન પછી શું થાય છે કે એક ફેટ રૂટ, ફેટ એકદમ થિક જાડું રૂટ જે છે એ ગ્રાઉન્ડ તરફ પુશ કરે છે, રાઈટ, ગ્રાઉન્ડ તરફ જાય છે. ધ ફેટ રૂટ ઇઝ અ ટર્નિપ. ધ ફેટ રૂટ ઇઝ અ ટર્નિપ. ટર્નિપ ઇઝ અ ટાઈપ ઓફ વેજીટેબલ. આપણે લોકોએ જ્યારે વોકેબ્યુલરી વર્ડ્સ લર્ન કર્યા ત્યારે વી અન્ડરસ્ટુડ ધેટ ટર્નિપ મીન્સ અ વેજીટેબલ, રાઈટ, ઇટ ઇઝ અ વેજીટેબલ. એ જે રૂટ પુશ થઈને એકદમ મોટું નીચે ગયું, દેટ વોઝ અ ટર્નિપ, રાઈટ. પોટેટોઝ જેમ જમીનની નીચે ઉગે, ઇન ધ સેમ વે ટર્નિપ ઓલસો ગ્રોઝ અંડર ધ ગ્રાઉન્ડ, એન્ડ કેરેટ ડઝ એઝ વેલ. અ જ્યુસી વન ટુ, એટલે એ એકદમ મીઠું મીઠું, એકદમ સરસ ખાવામાં દેખાતું હતું કે ઇટ ઇઝ વેરી ગુડ. જ્યુસી એટલે એકદમ સારું હશે ટેસ્ટમાં, રાઈટ. ઇટ ગ્રોઝ બિગર ડે બાય ડે, એટલે દિવસ જતા જાય એની મોટું થતું જાય છે. જેમ જેમ દિવસ પાસ થતા જાય એમ એમ મોટું થતું જાય છે. Soon it becomes very big. જલ્દી જ એ બહુ મોટું થઈ જાય છે. It is white below and purple on the top. એટલે શું કહે છે કે નીચેનું જે એનું પોર્શન હોય છે એ કેવું હોય છે, ઇટ લુક્સ વાઇટ, એન્ડ જે ઉપરનો પોર્શન હોય છે ઇટ લુક્સ પર્પલ, રાઈટ. તો નીચેનો પોર્શન ઇઝ કોલ્ડ વાઇટ, એન્ડ ઉપરનો જે હતો એ પર્પલ કલરનો હોય છે, એટલે ટર્નિપ નું લુક ડિસ્ક્રાઇબ કરે છે, રાઈટ. સો હિયર ઇફ આવી રીતનો શેપ હોય એનો, તો આ ઉપરનો જે પોર્શન છે એ પર્પલ, અને નીચેનો જે પોર્શન જે છે વાઇટ, રાઈટ. એવી રીતે ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે ટર્નિપને. ઓકે, ધેન હરીશ વોન્ટ્સ ટુ ઈટ ધ ટર્નિપ. હી ટ્રાઈઝ ટુ પુલ ઇટ આઉટ. હવે હરીશને એમ થાય છે કે ઇટ ઇઝ ગ્રોન નાઉ, હવે એ ખાસું એવું ઉગી ગયું છે, એકદમ પાકી ગયું છે. નાઉ આઈ શુડ ટેક ઇટ આઉટ એન્ડ ઈટ, એને હવે એને ખાવાની ઈચ્છા થાય છે. તો વોટ હી ઇઝ ડુઈંગ ઇઝ પુલિંગ આઉટ, પુલિંગ આઉટ, પુલિંગ આઉટ મીન્સ જમીનમાંથી એને ખેંચવાની ટ્રાય કરે છે, કરે છે, કરે છે. ધેન અસ ઇટ ડઝ નોટ મૂવ, પણ એના એટલાથી ખેંચાતું નથી, એ જરાય હલતું બી નથી, એ થોડું કે બહાર નીકળે, ઇટ ડઝ નોટ હેપન. હી પુલ્સ હાર્ડ, એકદમ જોરથી વધારે જોર લગાવીને ખેંચે છે. હી હુ હી હુ, ધ ટર્નિપ ડઝ નોટ મૂવ, ઇટ ઇઝ ટુ બિગ. ધ ટર્નિપ જે છે એ હવે હલતું જ નથી, કેમ કે એ છે બહુ
मोटू तो एकला मानस थी एना थी खेचातु ज नथी. Then he calls his wife Mala. Come pull with me, he says. ये पची शू करे छे एनी वाइफ छे माला करीने एने बोलावे छे. Wife means एनी बेटर हाफ एनी लाइक तमारा मम्मा छे ई पापाना वाइफ कहेवाय राइट. तम ई बेना मैरिज थया छे तो हरीश ना मैरिज थया छे माला साथे तो एनी वाइफ छे राइट. सो हरीश जे छे ई माला ने बोलावे छे के कम कम पुल विथ मी तू ई मारी साथे खेचवामां हेल्प कर तो आपणे आने काढीने खाई शकीए राइट. ही सेज ई पुल्स दे पुल टुगेधर बे जणावे जोर लगावीने खेचे छे खेचे छे खेचे छे. ही हू The turnip does not come out of the ground. Still, it is not working. When they are pulling, toy haji nathi haltu, turnip bahar aavtu j nathi. Harish calls his children Bunty and Rupa. Harish che ene bachao ne bolave che jem tamara mamma papa na tame bachao cho evi rite Harish na be chhokra hoy che. Two children are there. They are Bunty and Rupa. What are their names? Bunty and Rupa. Right? So, Harish pulls the turnip, Mala pulls Harish, Bunty pulls Mala, Rupa pulls Bunty, 1, 2, 3, hee-hoo. Okay, so what they are doing, Harish aya chhe, ene Mala kheche chhe, Mala ne Bunty kheche chhe, Bunty ne eni sister Rupa kheche chhe, karine trane line banavi ne turnip ne khechta hoy chhe. Right, they are trying to pull out the turnip so that they can eat that juicy big turnip. Right, it is more tasty like to the rusma and it is very good. So, all pull the giant turnip. Hee-hoo, the turnip moves a wee bit. Have a wee bit means little bit. Na thodu kevu hale chhe. Vadhare nahi but thodu turnip bahare nikle chhe. Right, so baddhae evi rite pull karyu and टर्निप जे छे ई हवे बारे निकली जशे एवू ई लोकोने लागतुं हतुं. दे पुल सम मोर हजी जोरथी केने थोड़ुं खाल्युं एटले ई लोकोने एनर्जी मळी गई. थोड़ुं खाल्युं एटले ई लोकोने मजा आवी गई. वधारे जोरथी खेचे छे. हुर्रे द टर्निप कम्स आउट एट लास्ट. एटले अंते ज्यारे टर्निप खूब बारे निकली जाय छे तो दे आर ऑल वेरी हेप्पी. व्हाट दे आर सेइंग हुर्रे. So as we have learned while we were discussing the vocabulary words, hurray is a thing which we say whenever we are happy or excited, right? Jyare apne khush hoy ke excited hoy tyare apne shu word use karshu? Hurray, right? So hurray is a word which is used whenever we are happy, whenever we are excited. So they all shouted hurray. Turnip chelle bar aavi j gayu. They cut the giant turnip and cooked it. ઈ લોકોએ શું કર્યું? ઈ જાયન્ટ ટર્નિપને કટ કર્યું અને એને પકાવીને આપણે કઈ બી વસ્તુ બનાવી ઓરસ વેનેવર વી આર ઈટિંગ સમ વેજીટેબલ્સ વોટ ડુ વી ડુ? વી કટ ધ વેજીટેબલ્સ એન્ડ ધેન વી કુક ધેમ રાઈટ. એને કુક કરીએ છીએ આપણે એમને કાચું કાચા વેજીટેબલ્સ બહુ રેર હોય તે જ આપણે ખાઈએ. લાઈક વી કેન ઈટ ક્યુકમ્બર રો, વી કેન ઈટ ટમેટોસ રો, બટ બીજા બધા વેજીટેબલ્સ વી કેન નોટ ઈટ રો. What a big meal it makes. કેટલું બધું ખાવાનું બન્યું એનામાંથી. Because the turnip was giant, right? Giant means very big. The turnip was very big હતું તો એને કટ કરીને જે ખાવાનું બન્યું એ કેટલું બધું બને, right? Harish calls his friends to lunch. એને શું કર્યું? હરીશે એના ફ્રેન્ડ્સને બોલાવ્યા કે કમ કમ આપણે લોકો સાથે જમશું. They all eat the giant the sweet turnip. બધાએ બહુ મોજ બનાવીને બહુ ફાઇન ફાઇન રીતે ટર્નિપ ખાધું જે મોટું હતું અને ઇટ વોઝ ટેસ્ટી એઝ વેલ. એવરીવન ઇઝ હેપી. બધા ખુશ થઈ ગયા, રાઈટ? સો કિડ્સ, હિયર ડીડ યુ નોટિસ વોટ હેપન્ડ ઇન ધ એન્ડ? હરીશ વોઝ હેવિંગ અ જાયન્ટ ટર્નિપ, રાઈટ? હરીશ પાસે તો બહુ મોટું ટર્નિપ હતું. તો ઇફ ઈ સેલ્ફિશ બને, સેલ્ફિશ મીન પોતાનો જ વિચાર અને એના ફ્રેન્ડ્સને લંચ કરવા માટે ન બોલાવો, તો વોટ વુડ હેપન? કે એમ જ કે ના આ તો મારું જ છે, હું જ ખાઈશ એન્ડ ઓલ. સો વોટ વુડ હેપન? ઈ ટર્નિપ જે છે એ સ્લોલી સ્લોલી તો બગડી જ જવાનું છે. ઈ કાંઈ સારું રહે નહીં. જ્યારે આપણે વેજીટેબલ્સ લઈ આવીએ ઘરે તો એ થોડોક ટાઈમ જ ચાલે, પછી એટલો બધો લાંબો ટાઈમ ચાલે નહીં. એન્ડ દે હેવ ઓલરેડી કટ
करी लीधुं तो टर्निप ने राइट. सो कट करेला वेजिटेबल्स तो मांड एक दिवस ज चाले, एनाथी वधारे चाले नहीं. राइट. सो इफ ही वुड हैव बीन सेल्फिश, इफ ही वुड हैव नॉट कॉल्ड हिज फ्रेंड्स फॉर लंच, तो केटलू वधारे खावानुं होत. पण देन पछी धीमे धीमे बगड़ी जातो, एनो काई पॉइंट नथी. सो इन दिस चेप्टर वॉट वी अंडरस्टूड इज, वॉट वी लर्न इज दैट वी शुड बी शेयरिंग स्टफ विथ अवर फ्रेंड्स एंड अवर फेमिली. राइट. इफ यू आर हैविंग समथिंग दैट इज मोर, तमारी पासे तमारी जरूर पड़ती जरूर करता वधारे वस्तु होय, इफ यू आर हैविंग मोर थिंग्स देन योर रिक्वायरमेंट, तो तमारे शू करवू जो, यू शुड शेयर स्टफ विथ योर फ्रेंड्स, with your family and with your neighbors. Right. તમારી પાસે બહુ બધી વસ્તુ હોય જેની તમને કઈ નીડ નથી અને બગડી જવાની હોય એનો કઈ પોઈન્ટ નથી, તો તમારે એ વસ્તુઓ શેર કરવી જોઈએ, બીકોઝ વિથ ધ હેલ્પ ઓફ દેટ એવરી વન અરાઉન્ડ કેન બી હેપી. રાઈટ. યુ કેન ઓલ્સો બી હેપી એન્ડ અધર પીપલ ઓલ્સો આર હેપી વિથ ધેટ સેમ. સો વેનએવર યુ આર હેવિંગ સમથિંગ વિચ ઇઝ એક્સ્ટ્રા, જે તમારા કામનું નથી વધારે છે, એ તમારે તમારે શેર કરવું જોઈએ. વિથ હુમ? વિથ યોર ફ્રેન્ડ્સ, વિથ યોર ફેમિલી એન્ડ વિથ ધ પીપલ હુ યુ રેડી કેર અબાઉટ, જેનો તમે બહુ તમે જેની કેર કરતા હોય. રાઈટ. સો દીઝ આર ઓલ ધ થિંગ્સ વિચ વી હેવ વિચ વી આર સપોઝ ટુ ડુ, વિચ વી આર સપોઝ ટુ ડુ ઇન લાઈફ. આપણે લાઈફમાં આ વસ્તુઓ યાદ રાખવાની છે કે જ્યારે મારી પાસે બહુ વધારે વસ્તુ હોય તો હું કોઈ સાથે શેર કરું એને આપી દઉં, બીકોઝ એવું નેસેસરી નથી, એવું કમ્પલસરી નથી કે બધા પાસે ઇક્વલ વસ્તુઓ હોય. રાઈટ. સો દેટ વોઝ ધ થિંગ, દેટ વોઝ ધ મોરલ ઓફ ધ સ્ટોરી. ઇન ધીસ સ્ટોરી વી લર્ન શેરિંગ. રાઈટ. આપણે લોકોએ શેરિંગ લર્ન કર્યું. સો ધીસ વોઝ અ ગુડ ચેપ્ટર ટુ લર્ન ફોર યુ, બીકોઝ યુ શુડ બી શેરિંગ સ્ટફ. તમને લોકોને શેરિંગ કરવું જોઈએ, શેરિંગ કરતા આવડવું જોઈએ. Right, so that is the chapter explanation. Now in the next session what we will do, we will go for the explanation of the exercises which we are given in the textbook, whichever are the text exercises which is given in your textbook. તમારી textbook માં જે કઈ ભી exercise છે એ આપણે લોકો પહેલા explain કરશે દીદી, and then we are going to solve that. Okay, so in this session what you are going to do, you are going to ઓબ્ઝર્વ ધી લેટ્સ ગો એક્ટિવિટી. તમારી લેટ્સ ગો એક્ટિવિટી જે ફર્સ્ટ પેજ ઉપર આપેલી છે એ તમારે ઓબ્ઝર્વ કરવાની છે, એન્ડ યુ આર સપોઝ ટુ રીડ ડાઉન ધી ચેપ્ટર. તમારે ચેપ્ટર રીડ ડાઉન કરવાનું છે અને વોકેબ્યુલરી વર્ડ્સ દીદીએ જે લખાવ્યા છે એના સેન્ટેન્સીસ બનાવવાના છે. રાઈટ. સો જે દીદીએ તમને વોકેબ્યુલરી વર્ડ્સ લખાવડાવ્યા છે, જે તમારી ક્લાસવર્કમાં તમારે લોકોએ નોટ ડાઉન કરવાના હતા, એ ક્લાસવર્કના વર્ડ્સના તમારે સેન્ટેન્સીસ બનાવવાના છે વિથ ધ હેલ્પ ઓફ ટેક્સ્ટબુક. ટેક્સ્ટબુકની હેલ્પ લઈને બી તમે બનાવી શકો છો, કેમ કે વર્ડ્સ એમાંથી લીધેલા છે. રાઈટ. સો એમાં સેન્ટેન્સીસ એના રિલેટેડ હશે જ, યુ આર સપોઝ ટુ મેચ ધ સેમ. તમારે બેને મેચ કરીને સેન્ટેન્સ બનાવવાના રહેશે. Right, so in homework what you will do, you are supposed to write down the sentence using vocabulary words. Vocabulary words ne use karine sentences lakhvana chhe. Right, so that is the session of today. Aplo aaj no session atlo j hato. Until we are meeting next time, what are we going to say? We are going to say bye.